हेलो एवरीवन, गुड मॉर्निंग। लर्न वेल सेम टू नी बुक में पेज नंबर 45 ऊपर ध सी एच साउंड आपेला छे। सी एच एटले आगळ च च च एवो उच्चार थाशे। जो अहींया सी सी एच डबल ई एस एस ई चीज, पछी सी एच ई डबल आर वाई चेरी, सी एच ए आई आर चेर, सी एच ए आर टी चार्ट, सी एच ए एल के चोक, सी एच ए आई एन चेन। जो अँ पिक्चर आपेला है बी ई एन सी एच बेन्च, अँ लास्ट में सी एच आए थे आ बदा में आग में आता। टी ओ आर सी एच टोर्च, टी ओ यू सी एच टच, एम यू सी एच मच। पाछळ च च च एवो उच्चार थाय छे। आ खाली तमने समझवा पूरतु ज आपेलू छे, आमां तमारे कंई करवानुं छे नहीं। नेक्स्ट पेज नंबर 46 ઉપર સે ધ વર્ડ્સ ધેટ બિગિન વિથ સી એચ સાઉન્ડ, હવે સી એચ થી સ્ટાર્ટ થતા હોય એવા સ્પેલિંગ આપેલા છે જે તમારે બોલવાના છે। સી એચ એ આઈ આર ચેર, સી એચ ઓ સી ઓ એલ એ ટી ઈ ચોકલેટ, સી એચ એ આઈ એન ચેન, સી એચ આઈ પી એસ ચિપ્સ, સી એચ ઈ ડબલ આર વાય ચેરી, सी एच डबल ई एस ई चीज, सी एच ए आर टी चार्ट, सी एच आई एन चीन, सी एच आई सी के ई एन चिकन, सी एच ए एल के चौक। हवे तमारे केवी रीते बोलवाना अत्यारे मैं जेवी रीते बोल्या एम, सी एच आई आर चेर, सी एच ओ सी ओ एल ए टी ई चॉकलेट, सी एच आई एन चेन, सी एच आई पी एस चिप्स, सी एच ई डबल आर वाई चेरी, सी एच डबल ई एस ई चीज, सी एच ए आर टी चार्ट, सी एच आई एन चीन, आने चीन कहवाय नहीं तो तमने खबर ज हशे, सी एच आई सी के ई एन चिकन, सी एच ए एल के चोक। पछी जो अहींया स्टार्ट एटले के स्पेलिंग स्टार्ट थतो होय त्यां सी एच आवतो होय, सी एच थी स्टार्ट थतो होय एवा स्पेलिंग छे। नेक्स्ट पेज नंबर 47 ऊपर लास्ट में सी एच आता हुए एवा स्पेलिंग छे। से द वर्ड्स धेट एंड विथ सी एच साउंड, डब्ल्यू ए टी सी एच वॉच, टी ई ए सी एच टीच, टीच एटले शुं थाय भणावुं, बी ई ए सी एच बीच, टी ओ आर सी एच टोर्च। जो अहींया टीचर नथी बोलवानुं, खाली टीच ज बोलवानुं छे। बी ई एन सी एच बेन्च, टी ओ यू सी एच टच, टच करूँ एटले कोईपण वस्तु ने अपने अड़ीए ने शूँ कहवाय टच। हवे केवी रीते बोलवानुं आमां, पण स्पेलिंग ए साथे बोलवानो छे। स्पेलिंग याद ना रहे तो कहीं नहीं, पण आ स्पेलिंग ने शूँ वचा ए आवड़वुं जोईए। डब्ल्यू ए टी सी एच वॉच, टी ई ए सी एच टच, पाछळ च च च एवो उच्चार थशे, टी ई ए सी एच टीच, बी ई ए सी एच बीच, टी ओ आर सी एच टॉर्च, बी ई एन सी एच बेन्च, टी ओ यू सी एच टच। आने टच कहवा, आने टीच कहवा। रेडी, नेक्स्ट पेज नंबर 48। मैच द पिक्चर्स धेट हैव सी एच साउंड एट द बिगनिंग ऑफ देर नेम्स। अँ पिक्चर आपेला छे एना नेम એટલે કે એના સ્પેલિંગ સી એચ સાઉન્ડથી સ્ટાર્ટ થતો હોય એની સાથે જ મેચ કરવાનું છે। એટલે કે સ્પેલિંગના આગળ સી એચ આવતું હોય ને એ જ મેચ કરવાના હોય। આગળ તમે શીખી ગયા, જો આ બધા કહેવા છે કે જેમાં સી એચથી સ્પેલિંગ સ્ટાર્ટ થતા હોય ને આમાં લાસ્ટમાં સી એચ આવતા હોય એવા, તો આમાં આપણે આગળ આવતા હોય એની સાથે જ મેચ કરવાના, લાસ્ટમાં આવતા હોય એની સાથે કરવાના નથી। તો પહેલું પિક્ચર કેનું છે, ચેરનું। તો જો અહીંયા એમ ના ખબર પડે, સ્પેલિંગ ના આવડે તો અહીંયા જોઈ લેવાનો, ચેરનો સ્પેલિંગ કેનાથી સ્ટાર્ટ થાય છે, સી એચથી, તો એને મેચ કરી દેવાનું। નેક્સ્ટ છે વોચ, તો તમે શીખી ગયા આગળ વોચનો સ્પેલિંગ કેનાથી સ્ટાર્ટ થાય છે, ડબલ્યુ એથી, એમાં લાસ્ટમાં સી એચ આવેલે ઈ મેચ કરવાનું નહીં। પછી એવી જ રીતે અહીંયા ચોકલેટ ટાઈપી છે, તો ચોકલેટનો સ્પેલિંગ સી એચથી સ્ટાર્ટ થાય તો એને મેચ કરી દેવાનું। પછી અહીંયા ચીઝ, ચીઝનો સ્પેલિંગ સી એચ ડબલ ઈ એસ સી એટલે સી એચથી સ્ટાર્ટ થાય છે તો એને મેચ કરી દેવાનું। પછી આ જો બીચનું પિક્ચર આપેલું છે, તમે આગળના પેજમાં જોયું બીચનો સ્પેલિંગમાં લાસ્ટમાં સી એચ આવે છે તો એ મેચ કરવાનો નહીં। અને નેક્સ્ટ છે ચેરી, ચેરીનો સ્પેલિંગ સી એચથી સ્ટાર્ટ થાય છે એટલે એને મેચ કરી દેવાનું।
હવે લાસ્ટ જોવો ક્વેશ્ચન, રાઇટ ધ વર્ડ્સ ગીવન બિલો. હું અહીંયા તમને જે સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગ જોઈને તમારે બાજુમાં લખવાના છે, પણ કઈ રીતે લખવાના, ફોર લાઇન પ્રમાણે જ લખવાના છે. જો આ બધા સ્મોલ લેટર છે, હું તમને એક એક્ઝામ્પલ લખીને બતાવું એ રીતે તમારે બધા લખવાના છે. જો શેનો સ્પેલિંગ છે, ચેર, ચિપ્સ, ચેઇન, ચાર્ટ, ચોક, બેન્ચ, ટોર્ચ ને ચેરી, આવી રીતે તમારા અહીંયા આપ્યા છે, એવા સેમ ટુ સેમ બાજુમાં જોઈને લખવાના છે. તો આજે તમારે પેજ નંબર 46 અને 47 બોલવાના છે, અને લાસ્ટમાં પેજ નંબર 48 છે એ લર્નવેલમાં ફિલઅપ કરવાના છે.